પોરબંદરમાં મસાલાની સીઝન શરૂ થઈ છે અને હાલ તમામ મસાલાઓનું સારું એવું વેચાણ થઈ રહ્યું છે, જેના લીધે વેપારીઓમાં ખુશી જોવા મળે છે. તો બીજી તરફ ભાવમાં પણ ઘટાડો થયો હોવાથી ગૃહિણીઓને પણ રાહત થઈ છે. કાઠિયાવાડી ભોજન હોય કે પંજાબી ભોજન, દેશ હોય કે વિદેશ હોય, લોકોના ભોજનમાં મરચું, ધાણા, જીરું, રાઈ, હળદર સહિતના મસાલા વગરના ભોજનની કલ્પના ન થઈ શકે. આ મસાલા વગરનું ભોજન લોકોના ગળે ન ઉતરે. મસાલા વગર ભોજનનો સ્વાદ સારો આવતો નથી. ભારતમાં ખાસ કરીને રસોઈ કરતી વખતે ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ ભોજન ઘરમાં હોય કે મોટા પ્રસંગોમાં મસાલાની અચૂક જરૂર પડે જ છે. દરેક મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિએ પણ અનેરું મહત્વ છે. આ મસાલા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને આપણા શરીરને વિવિધ પ્રકારના રોગોથી બચાવે છે. ત્યારે પોરબંદરની બજારમાં હાલ મરચા સહિતના મસાલાની પુષ્કળ આવક જોવા મળે છે. ગૃહિણીઓ આ સિઝનમાં વર્ષભરના મસાલાની ખરીદી કરે છે. હોળી ધૂળેટીના તહેવાર બાદ એટલે કે માર્ચ અને એપ્રિલમાં બંને મહિનામાં ઘઉં તથા મરી મસાલાની ખરીદીની સિઝન હોય છે. સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે. આ વર્ષે પણ મસાલાની આવક સારી અને ભાવ ઓછો હોવાથી સારું વેચાણ જોવા મળે છે. ત્યારે શીતલા ચોક દરબારગઢ પાસે વર્ષોથી અનાજ મસાલા સહિતના વેચાણ માટેની પીઠ ભરાઈ છે. અહીં દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટાભાગની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલા ખરીદવાનો આગ્રહ રાખે છે. હાલમાં બજારોમાં મસાલાથી ઉભરાતી જોવા મળે છે અને ગૃહિણીઓ મરચા, હળદર, ધાણા, જીરું, રાઈ સહિતની વસ્તુઓની ખરીદી કરી રહી છે. ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના મરચા, મહારાષ્ટ્રની હળદર અને રાજસ્થાનની ધાણી અને ઊંજાના જીરું સહિતના મસાલાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બજારોમાં આંધ્રપ્રદેશના વંડર મરચા, ગુટર, ટમેટા જેવા મરચા વેચાઈ રહ્યા છે. ઉપરાંત ચાલુ વર્ષે રેશમ પટો, ઢોલર મરચાની પણ માંગ વધુ છે, તેમજ હળદરની સાંગલી મહારાષ્ટ્રમાંથી આવી રહી છે, તેમાં પણ અનેક જાતની હળદર જોવા મળી રહી છે, જેમાં મૂળાની હળદર 777 જોવા મળી રહી છે, તેમજ રાજસ્થાનની ધાણી તેમજ દેશી ધાણા પણ ગૃહિણીઓ ખરીદી રહી છે, તેમજ રાઈ, મેથી, હિંગ અને ઊંજાનું જીરું પણ બજારોમાં જોવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ મરચા, ધાણા, જીરું વગેરેના ભાવોમાં ઘટાડો જોવા મળે છે, જેથી ગૃહિણીઓને પણ રાહત છે. જો કે હળદરનું ઉત્પાદન ઓછું થયું હોવાથી ગત વર્ષની સરખામણીમાં 1.5 ગણો ભાવમાં વધારો જોવા મળે છે, તેમ છતાં સારું એવું વેચાણ છે. પોરબંદરમાં સામાન્ય રીતે મસાલાની ખરીદી દરેક પરિવાર ઉનાળાની સિઝનમાં જ કરી લે છે. ત્યારે ઉનાળામાં મસાલામાં ભેજ ઓછો હોવાથી તે આખું વર્ષ ખરાબ થતા નથી, જેથી મોટાભાગના પરિવારો દર વર્ષે ઉનાળાની સિઝનમાં જ મસાલાની વસ્તુ ખરીદી આખું વર્ષ ચાલે તેટલો જથ્થો એકત્ર કરી રસોડામાં સ્ટોર કરી લેવામાં આવે છે. મરચા, હળદર વગેરેની ખરીદી બાદ તેને દળવામાં આવે છે. મરચા અને હળદરનો પાવડર થયા બાદ તેને કાચની બરણીમાં ભરવામાં આવે છે. કાચની બરણીમાં ભરતા પહેલા મરચા અને હળદરના પાવડરમાં સિંગ તેલ અને નમક નાખવામાં આવે છે. વ્યવસ્થિત રીતે મિશ્રણ કરવામાં આવે છે. ત્યારબાદ કાચની બરણીમાં દબાવીને ભરવામાં આવે છે. આવી રીતે મરચા અને હળદરનો પાવડર ભરવાથી વર્ષો સુધી બગડતો નથી. મરચા અને હળદરના પાવડરમાં તેલનું પડ ચડાવે છે. મોટા ભાગે મહિલાઓ મસાલાઓનો સંગ્રહ કરવા કાચની બરણીનો ઉપયોગ કરે છે, જેના કારણે હાલ પોરબંદરની બજારમાં કાચની બરણીની માંગમાં પણ વધારો થયો છે. નિપુલ પોપટ, લખમણ રામાભાઈ ગોડિયાદર, પોરબંદરમાં મરચાનો વેપાર કરું છું. સવારે મરચાનો ભાવ બહુ ઓછો છે, પરવા કરતા પણ 100 રૂપિયા ભાવ ઓછો છે. હજી પહેલા 210 રૂપિયા છે તીખા મરચાના સારા મહિલા, બાકી 180 રૂપિયા છે, 200 રૂપિયા છે અને રેશમ પટો છે જે એ 200 થી માંડીને 240 રૂપિયા સુધી છે, અને કાશ્મીરી જે મરચું છે 500 થી માંડી અને 650 રૂપિયા સુધી છે. અને ગઈ સાલ થોડીક મોંઘું હતું, અવાર સસ્તું છે. અને આપણે હળદરનો ભાવ ગઈ સાલ 170-180 હતા, હજી ફરી હળદરનો ભાવ થોડોક વધારે છે, 260-270 રૂપિયા છે સારી હળદરનો, બાકી 240-230 રૂપિયા ભાવ છે. અને ધાણી દાણામાં પણ સારું છે, અત્યારે 80 રૂપિયાથી માંડી અને 170 રૂપિયા સુધી ભાવ છે. અને રાઈનો ભાવ 80 અને 90 રૂપિયા છે. આજી ફેરે ઘરાકી પણ બહુ સારી છે અને લેડીઝ લોકો પણ અહીંયા આવે છે અને વસ્તુ સારી થાય. અને આપણો જે પોરબંદરનો મસાલો છે, પોરબંદરનો પક્યા છે, જામનગર, રાજકોટ, અમદાવાદવાળા જે લોકો અહીંથી રહેવા ગયા તે પણ અહીંયા છે ને મસાલો કરવા માટે અમદાવાદ થી અહીંયા ધક્કો ખાય છે. અને આ પોરબંદરનો આપણો મસાલો અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત બધામાં પ્રખ્યાત છે.
આજની તારીખમાં પણ એ લોકો અહીંયા મસાલો કરવા માટે સ્પેશિયલ ફોર વ્હીલિંગ ધક્કો ખાય છે.